હવે આગળ વાત કરીએ તો મુહવા રાજુલા સોમનાથ નેશનલ હાઈવે ઉપર ફૂટ ફૂટના ખાડા જોવા મળ્યા. અતિ બિસ્માર હાલતમાં રસ્તાઓ છે. મહુવા રાજુલા સોમનાથ નેશનલ હાઈવે 2 કિલોમીટરના ટુકડા બન્યા તેમાં પણ નેશનલ હાઈવે લોટ પાણીને લાકડા જોવા મળે છે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીને જોડતા નેશનલ હાઈવે નંબર 8નું કામકાજ શરૂ થયું છે ત્યારથી વિવાદોમાં રહ્યું છે. નેશનલ એજન્સીને કામ પૂરું કરવા માટે પહેલાં આપેલ સમયમર્યાદા પૂર્ણ થયું નથી, તેમજ 2016થી ચાલુ થયેલા આ હાઈવેનું કામ પૂર્ણ ક્યારે થશે એ કોઈને ખબર નથી. ત્યારે રાજુલા જાફરાબાદના દર્દીઓને મહુવા હોસ્પિટલ જવા માટે પણ 108 પણ ન ચાલે તેમાં રાજુલાથી એટલા ખાડા અને બેઠા પુલમાં મસમોટા ગાબડા પડી ગયેલા છે. વાહન ચાલકોને પણ એક્સિડન્ટનો ભય અને પીપા વાંપાવટથી ટ્રેલર મસમોટા ભારે વાહનોને લીધે બાઇક ચાલકને ભયનો સામનો કરવો પડે છે અને મહુવા નેશનલ હાઈવે ઉપર અનેક મોટી સ્કૂલો આવેલી છે જેમાં બેલુર વિદ્યાલય, નૂતન વિદ્યાલય, સેન્ટ થોમસ સ્કૂલ જેવી અનેક સ્કૂલો આવેલી છે તે વિદ્યાર્થીનું ભાવિ પણ જોખમાય છે. વહેલી તકે આ મહુવા રાજુલા સોમનાથ નેશનલ હાઈવેનું કામ પૂર્ણ થાય તેવી લોકોની માંગણી છે. ધર્મેશ મહેતા, ZSTV, મહુવા. કાકા ક્યાંથી આવો સાહેબ? બેલડી થી આવો છો, મહુવા તાલુકાનો. બરાબર. આ રસ્તા ઉપર આપણને કેટલી તકલીફ પડે છે? રસ્તા ઉપર આવવા બહુ તકલીફ પડે. રોડ નું કામ બહુ ખરાબ છે અને રોડ વરસાદ આવે ત્યાં રોડ બધો ખોદાય છે અને હાઈવે નું કામ 4 વર્ષ ચાલુ છે, હજી આજુ સુધી કઈ ક્યાંય પૂરું થયું નથી.